साबरकांठा जिल्लानी माध्यमिक शाळाओमां भणता बाळकोने मफत आपवामां 55 लाखनी मदबार रकमना पुस्तको बारोबार गायब थई जवाना कौभांडना 1.5 वर्ष बाद एनी फरियाद नोंधाई छे। त्यारे आजे आ कौभांडना आरोपी भरत पंडित गंभोईने पोलीस मथके हाजर थया हता। साबरकांठा जिल्लानी माध्यमिक शाळाओना विद्यार्थीओने मफत आपवाना धोरण 9 અને 10 ના પુસ્તકો 1.5 વર્ષ પહેલા શાળાઓના પહોંચતા આ મુદ્દે ભારે ઉહાપો થયો હતો। 55 લાખની માથબાર રકમના આ પુસ્તકો શાળાઓમાં ન પહોંચતા ગાંધીનગરથી આ મુદ્દે તપાસો હાથ ધરાઈ હતી, જેમાં તાત્કાલિક ડીઈ ચૌધરી સહિત પૂર્વ ડીઓ પણ તપાસના સકંજામાં આવ્યા હતા। તો તપાસના ધમધમાટ બાદ છેલ્લા 1.5 વર્ષ બાદ સાબરકાંઠા જિલ્લાના નાયબ માધ્યમિક શિક્ષણ અધિકારી સ્મિતાબહેને ગંભોઈ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આજરોજ કૌભાંડને જેને આરોપી તરીકે દર્શાવ્યા છે તે ભરીત પંડિત નામના ક્લાર્ક ગાંભોઈ પોલીસ મથકે હાજર થયા હતા। 55 લાખના પુસ્તકો અમને બરોબર વેચી માર્યા હતા, તો પોતે કાલે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે અને 6 દિવસના રિમાન્ડ આપેલા છે કોર્ટે। રિમાન્ડ દરમિયાન જે આગળના નામ અને જે પૂછપરછ કરતા જે આગળ તપાસ ચાલુ છે, જે રીતે નામો ખુલશે એ રીતે તપાસ આગળ ચાલુ। જોકે આ સમગ્ર કૌભાંડમાં પોતાની કોઈ જ ભૂમિકા ન હોવાનું જણાવીને ક્લાર્ક ભારત પંડિતે આ સમગ્ર કૌભાંડમાં ડીઓ ચૌધરીને શિક્ષણ અધિકારી કચેરીના હેડ ક્લાર્ક સહિતના અન્ય લોકોના નામ પણ જણાવ્યા હતા। વળી અધિકારીઓ પોતાના બચાવમાં તેમનો ભોગ લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। આમાં સાહેબ મોટા સાહેબોનો હાથ છે બધાનો, એમ ચૌધરી સાહેબ, ઠાકોર સાહેબ છે, પંડો સાહેબ, આ બધાનો હાથ છે। મને તો નાનો કર્મચારી, હું ફસાઈ દીધો છું મને। પુસ્તકો સાહેબ ખ્યાલ નહીં, ઉપરથી મારા મકાન ભાડું હું અત્યાર સુધી ભરી નહીં શક્યો, હું વ્યાજ પૈસા લઈ લઈને થાક્યો ભાટો જોડે। હા, ગ્લોમોરમાંથી ક્યાં એ ખબર નહીં, મને તો ઉતારવાની કામગીરી સોંપી હતી, મેં ઉતાર્યું અને ત્યાં આગળ રજૂઆત કરી દીધી પોતને એ બધું સાહેબ, એ પછી ક્યાં જ્ઞાન ક્યાં નહીં એ મને ખ્યાલ નથી સર। ઠાકોર સાહેબનો હાથ કહેવાય, ખાસ ઠાકોર સાહેબ એમનો હાથ નીચે છે, એમ ટેબલ એમનું ને સાહેબ, ટેબલ એમનું છે ઠાકોર સાહેબનું, એટલે ઠાકોર સાહેબ જે કરે ને એ ફાઇનલ હોય છે એમનું। હે, ઘરે જ હતો સાહેબ, જોઈ ગયો જ નથી હું આ પેપરમાં, તો બધું આવે રફે દફે થઈ ગયો, ભાગી ગયો ને આવું બધું, તોય ભાગ્યો જ નથી હું। હાલમાં તો ભારત પંડિતને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે, ત્યારે હવે રિમાન્ડ દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં કોના કોના નામ ખુલશે તે તો હવે જોવું જ રહ્યું। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।